નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આસ્થા સ્કૂલ દ્વારા આયોજિત વિડીયો લેક્ચરમાં આપસૌનું સ્વાગત છે. ગયા બધા લેક્ચર્સમાં આપણે ગ્રામર શીખ્યા, આપણો બેઝ આપણે ક્લિયર કર્યો, સિમ્પલ ટેન્સીસ છે, સિમ્પલ પ્રેઝન્ટ, પાસ્ટ, ફ્યુચર, મોડલ ઓક્ઝિલરીઝ, આના વિશે બધી માહિતી મેળવી. આજે આપણે ધોરણ 12 કોમર્સ આર્ટ્સ સાયન્સ ઇંગ્લિશમાં પહેલું યુનિટ શીખવા જઈ રહ્યા છીએ. યુનિટનું ટાઇટલ છે કેન યુ ઇન્સ્ટોલ લવ, કે શું તમે પ્રેમને દાખલ કરી શકો છો. આ યુનિટમાં પ્રેમને ટેકનિકલી રીતે કેવી રીતે ઇન્સ્ટોલ કરવો, દાખલ કરવો, એની થોડીક વાત કરવામાં આવી છે. જેમ આપણે સોશિયલ મીડિયાઝ બધા યુઝ કરીએ છીએ, બધી એપ્લિકેશન યુઝ કરીએ છીએ, ને કઈ રીતે પ્લેસ્ટોરમાં જઈને આપણે પહેલાં ડાઉનલોડ કરવી પડે છે, આપણે ડેટા નાખવો પડે છે, બધી પર્સનલ ઇન્ફોર્મેશન નાખવી પડે છે, પછી આપણે એને યુઝ કરવા માટે એબલ બનીએ છીએ. એવી જ રીતે લવને પ્રોપરલી દાખલ કરવા માટે શું શું કરવું પડશે એવી આ યુનિટમાં વાત કરવામાં આવી છે. જોઈએ આપણે યુનિટમાં. તો એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ કેન યુ ઇન્સ્ટોલ લવ. REP મીન્સ રિપ્રેઝેન્ટેટિવનું શોર્ટ ફોર્મ આપેલું છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કોઈકને કોલ કરે છે, એવો ક્વેશ્ચન કરે છે કે કેન યુ ઇન્સ્ટોલ લવ, શું તમે પ્રેમને દાખલ કરી શકો છો. તે રીતે આપણે કોલ આવે છે ને, કોઈકના કોઈ સ્કીમ હોય છે, કોઈ ઓફર હોય છે, એના માટે એ રીતે કોલ કરે છે. કસ્ટમર સેડ આઈ કેન ડૂ ધેટ, હું તે કરી શકું છું. આઈ એમ નોટ વેરી ટેકનિકલ, પણ એવું કહે છે કે હું બહુ ટેકનિકલ નથી, મને બહુ ટેકનોલોજીની જાણકારી નથી, બટ આઈ થિંક, પણ હું વિચારું છું, આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, હું તેને ઇન્સ્ટોલ કરવા માટે તૈયાર છું. વોટ ડુ આઈ ડૂ ફર્સ્ટ, કે ફર્સ્ટ મારે પ્રથમ મારે શું શું કરવું. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ ધી ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, કે પહેલું સ્ટેપ તમારા હાર્ટને ઓપન કરવાનું છે. હવે આપણે ગ્રામર શીખ્યા હતા, એમાં આપણે આના વિશે શીખી ગયા છીએ કે આ ઇસ ટુ બી ટુ અને વિવન શું છે. આના વિશે આપણે ઓલરેડી શીખી ગયા છીએ કે જે ફ્યુચર ટેન્સ સૂચવે છે, ભવિષ્યકાળ સૂચવે છે. તો પહેલું સ્ટેપ એવું છે, ધી ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, કે સૌપ્રથમ તમારા હૃદયને ઓપન કરવાનું છે. જે રીતે આપણે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવી હોય તો આપણે પહેલાં પ્લે સ્ટોરમાં જવું પડે છે, એ રીતે પહેલું સ્ટેપ છે તમારા હાર્ટને ઓપન કરવાનું છે. હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, કે મેમ તમે તમારા હાર્ટને લોકેટ કર્યું, શોધ્યું. કસ્ટમર આન્સર આપે છે યસ આઈ હેવ, કે હા મેં શોધ્યું. બટ ધેર આર સેવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાઉ, પણ એવું કહે છે કે અત્યારે તો તેમાં હાર્ટમાં ઘણા બધા પ્રોગ્રામ ચાલી રહ્યા છે. ઇઝ ઇટ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ ધે આર રનિંગ, આ બધા પ્રોગ્રામ ચાલી રહ્યા હોય ત્યારે લવને ઇન્સ્ટોલ કરવો ઓકે છે ને, બરોબર છે ને. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેટ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, કે મેમ ક્યાં ક્યાં પ્રોગ્રામ ચાલી રહ્યા છે. કસ્ટમર સેટ લેટ મી સી, ચાલો મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ exe, આ ડોટ exe છે, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ફાઇલ્સ, ફાઇલનો પ્રકાર છે. એવું કહે છે કે મારામાં પાસ્ટ હર્ટ ડોટ exe ચાલી રહ્યું છે. પાસ્ટ હર્ટ, પાસ્ટ એટલે ભૂતકાળનું, હર્ટ મીન્સ થાય દુઃખ, કે ભૂતકાળનું દુઃખ ચાલી રહ્યું છે. લો ઇસ્ટીમ, લો એટલે નીચો, ઇસ્ટીમ એટલે આદરભાવ. ડોટ exe એ ફાઇલનો પ્રકાર છે, નીચો આદરભાવ નામની ફાઇલ ચાલી રહી છે. આને વાંચવાનું છે ગ્રજ, GRUDGE, ગ્રજ. ગ્રજ એટલે થાય દ્વેષ, ધૃણા, નફરત. નફરત નામની ફાઇલ ચાલી રહી છે, એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે. resentment.com, રિસેન્ટમેન્ટ, રિસેન્ટમેન્ટ એટલે થાય છે ગુસ્સો. રિસેન્ટમેન્ટ ચાલી રહ્યું છે રનિંગ રાઇટ નાઉ. હવે આટલી બધી ફાઇલો ચાલી રહી છે, પાસ્ટ હર્ટ છે, ભૂતકાળનું દુઃખ છે, નીચો આદરભાવ છે, ધેન ગ્રજ, દ્વેષ, નફરત ચાલી રહી છે. રિસેન્ટમેન્ટ એટલે કે ગુસ્સો, મંદુખ, આવો ચાલી રહ્યું. હવે તમે જ વિચારી શકો છો, આ બધી ફાઇલો જો આપણા હાર્ટમાં ચાલી રહી હોય, ભૂતકાળનું દુઃખ હોય, નીચો આદરભાવ હોય, નફરત હોય, ગુસ્સો હોય, મંદુખ હોય, તો પ્રેમને તમે હાઉ કેન યુ ઇન્સ્ટોલ લવ, પ્રેમને તમે કઈ રીતે ઇન્સ્ટોલ કરી શકો છો. જોઈએ કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ શું એડવાઇઝ આપે છે. એને કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ નો પ્રોબ્લેમ, ચલો કાંઈ વાંધો નહીં, લવ વિલ ઓટોમેટિકલી, કે લવ એની જાતે જ ઇરેઝ, ઇરેઝ મીન્સ દૂર કરશે, પાસ્ટ હર્ટ ડોટ exe ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, કે જે તમારી હાલની ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી જે પાસ્ટ હર્ટ છે, ભૂતકાળનું દુઃખ છે, એને આપોઆપ જ દૂર કરી નાખશે. ઇટ મે રિમેન ઇન યોર પરમેનન્ટ મેમરી, કદાચ તમારી કાયમી સ્મૃતિમાં રહી જશે, બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ, પણ બીજા પ્રોગ્રામમાં તે કોઈ ડિસરપ્ટ નહીં કરે.
DISRUPT ડિસરપ્ટ. ડિસરપ્ટ મીન્સ થાય છે વિક્ષેપ પાડવો, ખલેલ પહોંચાડવી. એમ કે છે પરમેનન્ટ મેમરીમાં તમારી સ્મૃતિમાં રહી જશે, પણ બીજા ફાઇલને બીજા પ્રોગ્રામને કોઈ વિક્ષેપ ખલેલ પહોંચાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી. ઇવેન્ચ્યુઅલી મીન્સ થાય છે આખરે. ઓવરરાઇટ, તમે જો કોમ્પ્યુટર લેપટોપ યુઝ કરતા હોય, તમે આ વર્ષથી તમે અવેર હશો. ઓવરરાઇટ, ઓવરરાઇટ એટલે કોઈ એક ફાઇલ ઉપર બીજી ફાઇલ તમે ઇન્સ્ટોલ કરો એને ઓવરરાઇટ કહેવાય. એટલે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ, કે પ્રેમ છે તે આખરે ઓવરરાઇટ થઈ જશે. સેના ઉપર? લો ઇસ્ટીમ, કે નીચો આદર ભાવ છે. વિથ અ મોડ્યુલ, મોડ્યુલ એટલે ભાગ, ઓફ ઇટ્સ ઓવન કોલ, તેનો પોતાનો જ એક ભાગ કહેવામાં આવે છે એનાથી. શું નામ છે તેના ભાગનું? તો હાઈ ઇસ્ટીમ ડોટ exe. એટલે ઉચ્ચો આદરભાવ નામની ફાઇલ છે એ તમારા લો ઇસ્ટીમ એટલે કે નીચો આદરભાવ છે એના ઉપર ઓવરરાઇટ થઈ જશે, એના ઉપર ઇન્સ્ટોલ થઈ જશે. એટલે એ ફાઇલ આપોઆપ દૂર થઈ જશે. હાવેવર, હાવેવર જે કોન્ટ્રાસ્ટ શો કરે છે, જોકે. યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગ્રજ ડોટ exe એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ. હા, પણ તમારે આ બે ફાઇલો છે જે ગ્રજ, નફરત છે, ધૃણા છે અને ગુસ્સો મંદુક છે, રિસેન્ટમેન્ટ છે, એને તમારે કમ્પ્લીટલી તમારા હાર્ટમાંથી આ બે પ્રોગ્રામને, બે ફાઇલને દૂર કરવી પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ, કે આ બંને પ્રોગ્રામ એવા છે જે પ્રિવેન્ટ કરે છે. પ્રિવેન્ટ એટલે સ્ટોપ, અટકાવે છે લવ, પ્રેમને ફ્રોમ બીંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, કે પ્રેમને પ્રોપરલી એટલે યોગ્ય રીતે ઇન્સ્ટોલ થવામાં અટકાવે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ, કે શું મેમ તમે આ બે ફાઇલને ઓફ કરી શકો છો? કસ્ટમર સેડ આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ઓફ ધેમ. કસ્ટમર શું કહે છે કે હું જાણતી નથી કે આને કેવી રીતે ઓફ કરવા, એ હું જાણતી નથી, કેમ પોતે ટેકનોલોજીની જાણકાર નથી, પોતે ટેકનિકલ નથી. એટલા માટે કેન યુ ટેલ મી હાઉ, શું તમે મને કહી શકો છો કેવી રીતે આ બે ફાઇલને કઈ રીતે દૂર કરવી? પાસ્ટ હર્ટની વાત કરીએ તો પાસ્ટ હર્ટ જાતે જ દૂર થઈ જાય છે, લો ઇસ્ટીમના બદલે હાઈ ઇસ્ટીમ આવી જાય છે. પણ આ બે ફાઇલો છે ગ્રજ ડોટ exe અને રિસેન્ટમેન્ટ ડોટ કોમ, એ તમારે કમ્પ્લીટલી તમારા હાર્ટમાંથી આ બે ફાઇલને, પ્રોગ્રામને દૂર કરવા પડશે. જો તમે લવને, ઇફ યુ વોન્ટ ટુ ઇન્સ્ટોલ લવ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ માય પ્લેઝર, કે મને આનંદ થશે. ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ. સ્ટાર્ટ મેનુ, વોટ ઇઝ સ્ટાર્ટ મેનુ? યુ ઓલ નો કે સ્ટાર્ટ મેનુ શું છે. જે કોમ્પ્યુટરમાં બધા પ્રોગ્રામમાં જવા માટે એક સ્ટાર્ટ મેનુ આવે છે લેફ્ટ સાઈડમાં નીચે, એ તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ એન્ડ ઇન્વોક ફર્ગીવનેસ ડોટ exe. ઇન્વોક એટલે અપીલ કરો, વિનંતી કરો. આ ફાઇલને વિનંતી કરવાની છે. કઈ ફાઇલને? ફર્ગીવનેસ ડોટ exe. ફર્ગીવનેસ મીન્સ થાય માફી. તમારામાં ધૃણા છે, નફરત છે, ગુસ્સો છે, તો આ ફાઇલથી તમે આ બંને દૂર કરી શકશો. કઈ ફાઇલથી? ફર્ગીવનેસ મીન્સ કોઈને માફ કરવાથી. કોઈ વ્યક્તિ પ્રત્યે તમને નફરત છે, અણગમો છે, દ્વેષ છે, તો તમે આ ફાઇલનો યુઝ કરો. આ ફાઇલને તમારા હાર્ટમાં ઇન્સ્ટોલ કરવાથી, લાવવાથી, માફી આપવાથી આ ફાઇલ આપોઆપ દૂર થઈ જશે. એટલે આ ફાઇલને વિનંતી કરવાની છે ફર્ગીવનેસ ડોટ exe. આ ડોટ exe, ડોટ કોમ, આ બધું એક ફાઇલના પ્રકાર છે. ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી, કે આ તમારે જેટલો સમય તમને જરૂરી લાગે, નેસેસરી લાગે, એટલો સમય તમારે આ કરવાનું છે. અન્ટિલ, ક્યાં સુધી? કે જ્યાં સુધી ગ્રજ ડોટ exe એટલે કે જ્યાં દ્વેષ, નફરત છે, એ દૂર ના થઈ જાય. એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ, અને જે રિસેન્ટમેન્ટ છે એટલે મંદુક છે, ગુસ્સો છે, હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝડ, કે સંપૂર્ણપણે દૂર ન થઈ જાય ત્યાં સુધી તમારે આવું કરવાનું છે. કસ્ટમર સેડ ઓકે આઈ એમ ડન. કસ્ટમરે કહ્યું બરોબર છે, આ થઈ ગયું. લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી. હવે શું થાય છે? ફર્ગીવનેસ જેવી આવે છે, માફી જેવી આવે છે, તો પ્રેમની જાતે જ ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ જાય છે. ઇઝ ધેટ નોર્મલ? શું આ નોર્મલ છે ને? આ બરોબર છે ને? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ ઇટ ઇઝ. હા, તે નોર્મલ જ છે. યુ શુડ રિસીવ અ મેસેજ, તમને કે મેસેજ મળવો જોઈએ. ધેટ સેઝ, જેવું કહે છે, ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધી લાઈફ ઓફ યોર હાર્ટ, કે તમારા હાર્ટની લાઈફ માટે, તમારા હૃદયની લાઈફ માટે, જીવન માટે પ્રેમ ફરીવાર ઇન્સ્ટોલ થશે, ફરીવાર દાખલ થશે. ડુ યુ સી ધેટ મેસેજ, કે શું તમે આમ સંદેશો જુઓ છો? કસ્ટમર સેડ યસ આઈ ડુ, કે હા હું જોઉં છું. ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, કે શું હવે
પ્રેમ સંપૂર્ણપણે ઇન્સ્ટોલ થઈ ગયો છે, દાખલ થઈ ગયો છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેડ યસ, કે હા દાખલ થઈ ગયો છે. બટ રિમેમ્બર, પણ યાદ રાખજો ધેટ કે યુ હેવ ઓનલી ધી બેઝ પ્રોગ્રામ. હજુ તમારી પાસે માત્ર બેઝ પ્રોગ્રામ આવ્યો છે. બેઝ પ્રોગ્રામ મીન્સ પાયાનો પ્રોગ્રામ આવ્યો. જેમ આપણે કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરીએ, એક્ઝામ્પલ આપણે વોટ્સઅપ ડાઉનલોડ કરીએ છીએ, તો પહેલાં વોટ્સઅપ ડાઉનલોડ કરીએ એટલે ડાયરેક્ટ સ્ટાર્ટ નથી થઈ જતું. એમાં તમારે નંબર નાખવા પડે છે, બીજી ડિટેલ્સ નાખવી પડે છે, નામ નાખવું પડે છે. એ રીતે લવની વાત કરે છે કે માત્ર હજુ બેઝ પ્રોગ્રામ છે તમારામાં, પાયાનો જ પ્રોગ્રામ છે. યુ નીડ ટુ બિગિન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ. અપગ્રેડ્સ મેળવવા માટે, આધુનિકતા મેળવવા માટે તમારે શું કરવાની જરૂર છે? યુ નીડ એટલે જરૂર છે, બિગિન એટલે શરૂ કરવાની, કનેક્ટિંગ જોડાવાની ટુ ધી અધર હાર્ટ્સ, એટલે કે બીજા હૃદય સાથે જોડાવાની જરૂર છે. ઇન ઓર્ડર ટુ ગેટ અપગ્રેડ્સ, અપગ્રેડ્સ મેળવવા માટે. તો આ લેક્ચરમાં આપણે આજે આટલું જ માત્ર શીખવાનું છે, અડધું યુનિટ શીખવાનું છે. બીજા પાર્ટમાં સેકન્ડ લેક્ચર આવશે ત્યારે બીજો આગળનો યુનિટ છે તે પૂરું થઈ જાય છે. હજુ કહું છું એક વસ્તુ નેસેસરી છે બહુ, કે સ્પેલિંગ તમારે પાકા કરો બહુ નેસેસરી. તમે યુનિટને પ્રોપરલી સમજવા માગો છો તો સ્પેલિંગ, મેક્સિમમ સ્પેલિંગ કરો, વધુમાં વધુ સ્પેલિંગ કરો. સ્પેલિંગની PDF ફાઇલ તમને મોકલવામાં આવી છે, અથવા તમારી પાસે કોઈ રેફરન્સ બુક ભી હશે એનો ભી તમે યુઝ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું યુનિટ છે પૂરું કરીશું. આપણે 29 જુલાઈએ આપણી ટેસ્ટ છે, એમાં યુનિટ છે ઇન્ક્લુડ છે. સો તમે વિડીયોને બીજી વાર બી જોઈ શકો સમજવા માટે, અથવા કોઈ વર્ડ્સમાં કોઈ લાઇન્સમાં તમને સમજાય નહીં શું છે તો યુ કેન કોલ મી એટ એની ટાઈમ. ઓકે, જય હિન્દ, જય ભારત.